ખાનગી વાહનોમાં મુસાફરોની જોખમી મુસાફરી, વાઘોડિયામાં ખાનગી વાહન ચાલકો મુસાફરોને કેપેસિટી ઉપરાંત ઘેટા બકરાની જેમ ભરી જોખમી મુસાફરી કરાવતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાઘોડિયાના ધીરજ 3 રસ્તા પાસે ખાનગી છકડા ચાલકો ટ્રાફિક નિયમોનો છેડેછોક ભંગ કરી કેપેસિટી ઉપરાંત મુસાફરોને છકડામાં બેસાડી મુસાફરી કરી રહ્યા છે. એ વિડીયોમાં કેટલાક મુસાફરો છકડાના પાછળ ફાલક પર લટકી મુસાફરી કરતા નજરે પડી રહ્યા છે, તો કેટલાક મુસાફરોને છકડાના માથે બેસાડી જોખમી મુસાફરી કરતા હોવાના ખાનગી વાહન ચાલકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 40 ડિગ્રી ઉપરાંતના ધમધોકતા તાપમાં ગેરકાયદેસર મુસાફરોનો જીવ જોખમમાં મૂકવો કેટલું યોગ્ય કહેવાય? તંત્ર આ ખાડા શા માટે કરી રહી છે? શું ખાનગી વાહન ચાલકોને કાયદાનો નથી રહ્યો ડર કે કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ તંત્ર જાગશે અને એક્શનમાં આવશે, કે પછી આવા મુસાફરોના જીવ જોખમમાં મૂકતા ખાનગી વાહન ચાલકો સામે કાયદાનો કોરડો વિંજાશે? કેપેસિટી ઉપરાંત મુસાફરો બેસાડ્યા બાદ અકસ્માતના કિસ્સા અવારનવાર પ્રકાશમાં છે, છતાંય તંત્ર શીખ લેતી નથી અને આ ખાડાકાન કરી રહી છે. ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય અને કોઈ નિર્દોષ મુસાફરોનો જીવ ખોવાનો વખત આવે એ પહેલાં જ આવા વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમો મુજબ કાર્યવાહી થવી જરૂરી છે.